નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. બે પ્રેમીઓ મળે ત્યારે તેઓને દુનિયાની કોઈ જ પરવાહ નથી હોતી, પ્રેમની કોઈ સીમા નથી હોતી. ઘણું બધું કહેવાય છે પ્રેમને લઈને. જોકે દર્શક મિત્રો, બે પ્રેમીઓ ગાર્ડનમાં કે પછી દરિયા કિનારે મળતા હોય તેવા દ્રશ્યો આપે જોયા જ હશે, પરંતુ આવા દ્રશ્યો સૌ કોઈને ચોંકાવી રહ્યા છે. તમને પણ થશે આ દ્રશ્યો જોઈને કે આ શું થઈ રહ્યું છે, કારણ કે અહીં બે પ્રેમીઓ ચાર રસ્તાની વચ્ચોવચ્ચ ઊભા રહી ગયા છે. એકબીજાને ગળે લગાવીને પ્રેમમાં જાણે એ હદે ખોવાઈ ગયા છે કે આસપાસના ટ્રાફિકને ઊભા રહેવું પડ્યું. ચાર રસ્તાની વચ્ચોવચ્ચ રોમાન્સ કરવા લાગ્યું કપલ અને રોકી દીધો છે ટ્રાફિક. દરમિયાનના દ્રશ્યો થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ. જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી. ચાર રસ્તા પર આપે ફિલ્મી શૂટિંગના દ્રશ્યો જોયા હશે, પરંતુ આવા કંઈક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તે કોઈ ફિલ્મના નથી તેમ કહેવાય રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ જે દ્રશ્યો છે તે પુણે શહેરના કહેવાઈ રહ્યા છે. તેવું અનુમાન છે કે આ દ્રશ્યો પુણેના છે. આ વાયરલ વિડીયો પર વાત કરીએ તો આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કપલ એક યુગલ રસ્તાની વચ્ચે એકબીજાને ગળે લગાવીને ઊભા છે, જે બાદ આ પ્રેમી કપલ વચ્ચે વિલન બનવું પડ્યું પોલીસને. જી હા દર્શક મિત્રો, અહીં પોલીસ જવાન તેમને દૂર કરવા માટે પહોંચી જાય છે, કારણ કે આસપાસ ચાર રસ્તા પર ઉભેલ આ કપલને કારણે ભીડ એકઠી થઈ જાય છે. ખુલ્લામ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, આ ગીત કદાચ તમને આ દ્રશ્ય જોઈને યાદ આવી જશે. દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યો જોઈને લોકો ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો ગીતને યાદ કરી રહ્યા છે. લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આને ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે તેમ કહી રહ્યા છે, તો કેટલાક લોકો કહે છે કે આ બધું ફેમસ થવા માટે કરવામાં આવે છે. ફિલ્મી દ્રશ્યોને યાદ કરી રહ્યા છે મોટે ભાગે લોકો આ દ્રશ્યો જોઈને, તો કેટલાક લોકો કહે છે કે તમારું ઘર નથી. દર્શક મિત્રો, લોકો આને લઈ અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. તમે શું કહેશો દર્શક મિત્રો? બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.